ભારત અને ગુજરાતમાં આઝાદી કા અમૃત મહોત્સવ 75મા વર્ષની ઉજવણી કરવામાં આવે છે, પરંતુ ક્યાંક 75 વર્ષ પૂર્વે પણ અને 75 વર્ષ પૂર્ણ થયા હોવા છતાં પણ વિકાસથી વંચિત ગામો છે, ત્યારે વિકાસથી વંચિત ગામો કેવી રીતે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવણી કરી શકે તે પણ એક સવાલ છે. એક તરફ ગુજરાત વિકાસ મોડલની વાતો થાય છે, બીજી તરફ વિકાસ મોડલ માત્ર કાગળ પર જ જોવા મળી રહ્યું છે. ત્યારે આપણે વાત કરીએ ઠાસરા તાલુકાના કાલસર ગામના વિકાસની વાત. જી હા, આ ગામ વિકાસથી વંચિત છે. એક તરફ પ્રધાનમંત્રી ડબલ એન્જિનની સરકાર ગુજરાત સરકારે 100 સ્માર્ટ સિટી અને 100 સ્માર્ટ વિલેજ બનાવવાની વાત કરી હતી, પરંતુ આ વાત માત્ર કાગળ પર જ જોવા મળી રહી છે. ઠાસરા તાલુકાનું કાલસર ગામ વિકાસથી વંચિત છે. ગ્રામ પંચાયત અને આંગણવાડી આ બંનેની આજુબાજુ કચરાના ઢગલા છે. સ્વચ્છતા મિશન પાછળ કરોડો રૂપિયા ખર્ચી કરવામાં આવ્યા. સ્વચ્છતા મિશન અંતર્ગત મુખ્યમંત્રીથી લઈને પ્રધાનમંત્રી સુધી ઝાડુ પકડીને સફાઈ કરી અને લોકોને સમજાવ્યા, ક્યાંક તો બીચ કેન્ડ પર પણ સફાઈ કરવામાં આવી, પરંતુ હકીકતમાં લોકો કેટલી સફાઈ કરે છે અને જે અધિકારી પદાધિકારીઓ છે તેઓ શું સફાઈ માત્ર ફોટામાં જ કરતા હોય અને ફોટો પડાવી વિડીયો બનાવી અને પ્રચાર પ્રસાર જ કરવામાં જ જાણે કે સમય પસાર કરતા હોય, અને હકીકત કંઈક ગંદકીની સામ્રાજ્ય વચ્ચે જીવતા લોકો ત્યારે જોવા મળી રહ્યું છે. કાલસર ગામ આખા ગામમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું. આવા તો અનેક ગામડાઓ ગુજરાતમાં જોવા મળશે. ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ વધી જાય છે અને દર ચોમાસું આવે એટલે રોગચાળો ફાટી નીકળવાની દહેશત પણ રહે છે, ત્યારે બીમારી પણ જાણે કે પગપેસરો કરતી હોય ગંદકીના કારણે તેવું જોવા મળી રહ્યું છે. ભ્રષ્ટાચારથી ખદબદી રહેલા આ કાલસર ગ્રામ પંચાયત રણી ધણી વગરનું ગામ હોય, ઉજ્જળ ગામમાં એરંડુ પ્રધાન હોય તેવું આ ગામ છે કાલસર ગામ. કાલસર ગામ એક એવું ગામ છે જેની વસ્તીના ધોરણે જોવા જોઈએ તો ઠાસરા તાલુકામાં સૌથી મોટું ગામ છે, જેની વસ્તી 9000 ઉપરાંતની છે અને લોકોને છે જ્યાં આઝાદીના 75 વર્ષ બાદ પણ વિકાસથી વંચિત રહ્યું છે. ત્યારે શું ગુજરાત વિકાસ મોડલ આવો વિકાસ કર્યો હશે તેવા સવાલો લોકો ઉઠાવી રહ્યા છે. રોડ રસ્તા પાણી સ્ટ્રીટ લાઇટ જેવી પાયાની સુવિધાઓથી વંચિત છે. જી હા, 9000ની વસ્તી હોય ને સુવિધાઓ ન હોય તેવું ગામ એટલે કાલસર ગામ. હાલ નવરાત્રિ પર્વ ચાલી રહી છે તેમ છતાં સફાઈ કરવામાં આવી નથી. શું નવરાત્રિ પર્વ એટલે 9 દિવસ માતાજીની આરાધના પૂજા કરવાની હોય છે ને તમામ જગ્યાએ સાફ સફાઈ કરવામાં આવતી હોય છે, તેમ છતાં પણ અહીંયા સાફ સફાઈ કરવામાં આવી જ નથી. છેલ્લા ઘણા સમયથી સ્ટ્રીટ લાઇટ પણ બંધ છે, જેના કારણે રાત્રિના સમયે ગરબા રમવા જતા ખેલૈયાઓને ભારે હાલાકી નહીં ભોગવવી પડતી હોય છે. સ્ટ્રીટ લાઇટ બંધ અને ઉપરથી બિસ્માર રોડ RCC રોડમાં કેટલાય ખાડા પડી ગયા છે, ઉપરાંત સળિયા પણ નીકળી ગયા છે, પરંતુ તેનું સમારકામ કરવાનું અધિકારી પદાધિકારીને કે ગામના સરપંચ કે ગામના આગેવાનને આ જોવાતું ન હોય તેવું જોવા મળી રહ્યું છે. આ રોડ પરથી વાહન લઈને પસાર થઈ શકાય તેવી પરિસ્થિતિ જ નથી, સળિયા જોવા મળી રહ્યા છે. તદુપરાંત ગટરની હાલત બિસ્માર છે, જેના કારણે રોડ ઉપર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. ગટરના પાણી રોડ પર જોવા મળે જેથી પ્રજાજનોને આવવા જવા માટે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જાય તો કહાં જાય, કહે તો કોને કહે, જેવા હાલ થયા છે કાલસરના. જ્યારે આખા ભારતમાં સાફ સફાઈ અભિયાન ચાલી રહ્યું છે અને સ્વચ્છતા મિશન અંતર્ગત કરોડો રૂપિયા ફળવાઈ ગયા અને કરોડો રૂપિયા ચાઉં પણ થઈ ગયા, પરંતુ સફાઈ ત્યાંની ત્યાં જ રહી છે. કાલસર ગામમાં ઠેર ઠેર કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. ભગવાન ભરોસે ચાલતું કાલસર ગામ જ્યાં કોઈ રણીધણી વગરનું ગામ હોય તેવું જોવા મળી રહ્યું છે. એક તરફ નવલી નવરાત્રિ ચાલી રહી છે, નવલી નવરાત્રિના 9 દિવસ આજે પૂર્ણ થવાની આરે આવીને ઊભા છે, તેમ છતાં પણ હજુ સુધી સફાઈ કરવામાં આવી. હવે થોડા દિવસોમાં મુસ્લિમ સમાજનો તહેવાર શરૂ થશે. હિન્દુ તહેવાર પૂર્ણ થતાની સાથે જ મુસ્લિમોનો તહેવાર શરૂ થાય છે, જેમાં ઈદ મિલાદ પણ આવી રહ્યો છે. ત્યારે રોડ રસ્તા સ્ટ્રીટ લાઇટ ગટર લાઇન પાણીની સમસ્યાથી કાલસર ગામની પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે. વારંવાર રજૂઆત પ્રજા કરી રહી છે, પરંતુ તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે ગુજરાત વિકાસ મોડલ 100 સ્માર્ટ સિટી 100 સ્માર્ટ વિલેજમાંનું આ એક વિલેજ છે તેનું પરિવર્તન થશે કે પુનરાવર્તન થશે તે જોવાનું રહ્યું. એનું નામ શું છે? શેખ અયુબિયા ફકીર મોહમ્મદ કાલસર. ઠારતા તાર મોટા મોટું કાલસર આવેલું છે. રોડનું ઠીકોળ અને મેઇન રસ્તો બી ખરાબ છે, કશું જ નહીં ને કોઈ આ લોકો કશું ગણગારતા નહીં. પૈસા રોડના મંજૂર થાય છે નહીં, ખાઈ જાય છે બધું. ને નવરાત્રિ આવી ધર્મમાં અમારી જે મિલાદ આવી તો આ રોડનું ઠેકોણ ગંદકી જુઓ, પાણી જુઓ, જઈને કંઈ ઢગલા એટલે અમારે આટલું રોડને થઈ જાય ને ગંદકી દૂર થાય એવું કરવાનું.
ગંદકી ને રોગચાળો ફાટી નહીં છે તે આટલી બધી 10,000 ની વસ્તી કોઈ ગળી ધરી જેવો છે નહીં, પંચાયત જેવું નહીં કે કોઈ ગામનો એ છે જ નહીં. એટલે આ બધું સત્વરે અમારો તહેવાર આવે છે, કાળા ખબોચા રોડ છે, ગંદકી નર ગોળ ને રોગચાળો થાય એની જવાબદારી કોણ? મારું નામ શું છે? મારું નામ ઇનાયત મિયા મુસ્તફા મિયા શેખ, ગામ કાલસર, રહેવાસી બાપુનગર. અમારા ગામની એટલી બધી સમસ્યાઓ છે કે ગામની સમસ્યાઓનું કોઈ પણ હલ થતું નથી. પહેલાં પહેલું તો ગામમાં RCC રોડ નથી, જાહેર માર્ગની ઉપર જ મેઇન રસ્તાની ઉપર, અને આ રસ્તાની ઉપર ઘણા ખેત મજૂરો લોકો ધંધા રાહતદારીઓ વાહનો લઈને જતા આવતા ઘણી વાર પડે છે, પછડાય છે અને નુકસાનો થાય છે. વિદ્યાર્થીઓ પણ સ્કૂલના જતા આવતા હોવાથી એમને પણ ઘણી સમસ્યા છે. અને ઠાસરા તાલુકાનું મોટામાં મોટું ગામ કાલસર છે તેનું કોઈ રણીધણી નથી કે કોઈ વિકાસનું કાર્ય કે વિકાસ અહીંયા થતું નથી. અને આવા ચોખ્ખા શિયાળા અને આવા વાતાવરણમાં પણ ગંદકીના ચોફેર ઢગલે ઢગલા હોવા છતાં રોગચાળાની બહુ જ ભયભીતી છે. અને આવો કોરોના વાયરસ ને આવા રોગચાળાની અંદર આ ગામનું કોઈ રણીધણી નથી, તે ગામનું શું થશે એ અમારે જાણવું છે. ને આનું વિકાસ થશે કે નહીં, RCC રોડ બનશે કે નહીં, અને ગામની પ્રજાને બધું સ્વચ્છ અને સુંદર તરીકે વહીવટ મળે એ રીતનું અમે ઈચ્છીએ છીએ. અને અત્યારે નવરાત્રિ, ઈદે મિલાદુન નબી અને ઘણા ધાર્મિક તહેવારો હોવા છતાં ગામમાં કોઈ સાફ સફાઈ થતી નથી અને કોઈ ગામનો વિકાસ જ નથી. અને અમે એવું ઈચ્છીએ છીએ કે અમારા ગામના દરેક માણસોને સફાઈ મળે, સારું મળે, ચોખ્ખાઈ મળે એવી અમારી ઈચ્છા છે. ઘણા લોકો સવારે વહેલા મંદિરે દર્શન કરવા જતા ના લાઈટ હોય છે અને ખાડાઓ હોય છે, અને આ ચોમાસું ગયું હોવા છતાંય રોડ પર કાદો કીચડ જતું નથી, અને ગંદકીના એવા જ સમસ્યાઓ અમને છે. તો આ સમસ્યાઓ દૂર કરી આપવી અમે એવું ઈચ્છીએ છીએ.